नमस्कार मित्रों, आस्था स्कूल द्वारा आयोजित वीडियो लेक्चरमां आपणे 11મા ધોરણના વ્યાકરણની ચર્ચા કરીએ છીએ। આ પહેલા આપણે વાક્ય પરિવર્તન જોયા, કર્તરી, કર્મણી અને ભાવે। હવે આપણે આગળ વાક્યના પ્રકારો જોવાના છે, વાક્ય રૂપાંતરો જોવાના છે। પહેલા ભાગમાં આપણે શરૂઆતથી ભણતા અને પાયાના ત્રણ વાક્યના પ્રકારો જોવાના છે, વિધાન, પ્રશ્નાર્થ અને ઉદ્ગાર। તો શરૂ કરીએ મિત્રો। એક વાત આપણે સ્પષ્ટ હોવી જોઈએ કે વાક્ય એટલે શું। જો વ્યાકરણની ભાષામાં કહીએ ને તો વાક્ય એટલે શબ્દોની ચોક્કસ ગોઠવણી। થોડુંક સરળતાથી કહીએ તો મનની અભિવ્યક્તિ રજૂ કરતા શબ્દો એને છે વાક્ય કહેવાય। કે મનની વાત છે એ લોકોના કાન સુધી લઈ આવે, હૃદયની વાત છે એ લોકોના કાન સુધી લાવે, એ જે ઘટક છે એને વાક્ય કહેવાય। વાક્યના ત્રણ શરૂઆતના પ્રકારો આપણે જોઈશું, વિધાન વાક્ય, વિધિ વાક્ય। વિધાન જેમાં હકીકતનું સીધે સીધું કથન કે નિવેદન હોય, આખરી વ્યાખ્યાની વાત। વિધાન વાક્ય શું હોય તો કે હકીકતનું સીધે સીધું કથન કે નિવેદન હોય, હકીકત દર્શાવી હોય, એમાં કોઈ વધારે પડતા વિશેષણો ન હોય, કોઈ ખોટા અલંકારો ન હોય, એકથી વધારે કરતા ન હોય, અને મુખ્ય વાત કે વાક્યને અંતે શું હોય છે, પૂર્ણ વિરામ હોય છે। જો અહીંયા ઉદાહરણ આપ્યા છે, હું રવિવારે અમદાવાદ ગયો હતો, સીધે સીધી વાત, હકીકત, નિવેદન દર્શાવ્યું। એક તો એક જ કરતા છે, હું એક જ કરતા હોય, એક જ ક્રિયાપદ હોય, હકીકતનું સીધે સીધું કથન હોય, અને મુખ્ય વાત છેલ્લે પૂર્ણ વિરામ હોય, આ વિધાનમાં। બીજું, સવારનો સૂર્ય ખૂબ સુંદર લાગે છે, હકીકત જ છે ને, સવારનો સૂર્ય ખૂબ સુંદર લાગે છે, એક કરતા એક ક્રિયા, હકીકતનું કથન અને છેલ્લે પૂર્ણ વિરામ। તો આ છે વિધાન વાક્ય, જેમાં એક કરતા હોય, એક જ ક્રિયા હોય, હકીકતને સીધે સીધી મૂકી દીધેલી હોય અને અંતે શું હોય છે, પૂર્ણ વિરામ હોય છે। બીજો પ્રકાર, પ્રશ્નાર્થ વાક્ય, જેમાં પ્રશ્નો કરે, હકીકત વિશે પ્રશ્નો કરવામાં આવ્યા હોય, પ્રશ્નો કરવા માટે પ્રશ્ન સૂચક શબ્દો વપરાયા હોય। અહીંયા આપણે લખ્યા છે, કોણ, શું, ક્યારે, કોને, શા માટે, કેમ, ક્યાં, ક્યુ, કઈ, સી વગેરે। પણ એવું ચોક્કસ નથી કે પ્રશ્નો પૂછવા માટે કે પ્રશ્નાર્થ બનાવવા માટે પ્રશ્ન સૂચક શબ્દો જોઈએ છે। ઘણી બધી વાર એવું બને કે વાક્યમાં પ્રશ્ન સૂચક શબ્દ ન હોય આમાંથી એક પણ, છતાંય વાક્યમાં પ્રશ્નનો ભાવ રહેલો છે। આપણે આગળ જોઈએ, શું આજે વરસાદ આવશે, જેમ વિધાનમાં અંતે પૂર્ણ વિરામ હોય ને એમ પ્રશ્નાર્થમાં અંતે શું હોય છે, પ્રશ્નાર્થ ચિહ્ન હોય છે, અને પ્રશ્ન સૂચક શબ્દ હોય છે શું, પ્રશ્નનો ભાવ છે। તમે ગાંધીનગર ક્યારે જવાના છો, પ્રશ્નાર્થ સૂચક શબ્દ એવો, પ્રશ્ન સૂચક શબ્દ આવ્યો અને પ્રશ્ન ચિહ્ન પણ આવ્યું। પણ આપણે હમણાં જોયું ને કે એવું ચોક્કસ ક્યારેય ન કહી શકાય, એવું નક્કી નથી કે પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્ન સૂચક શબ્દ હોય જ ના પણ હોય। ત્રીજું ઉદાહરણ છે, આપણે જોઈએ, આ તાળામાં તે ચાવી લાગશે, ક્યાંય પ્રશ્ન સૂચક શબ્દ નથી, તું, શું, કેમ, ક્યારે, કોને, શા માટે, કેવી રીતે, એક પણ પ્રશ્ન સૂચક શબ્દ નથી, પણ હા છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન છે અને વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ છે। તો જે વાક્યમાં છેલ્લે પ્રશ્નાર્થ હોય અને પ્રશ્ન પૂછવાનો ભાવ હોય ને એ પ્રશ્નાર્થ વાક્ય। ત્રીજું, બહુ મજા આવે એવો આ પ્રકાર છે, ઉદ્ગાર વાક્ય। ઉદ્ગાર વાક્ય કોને કહેવાય, તો કે જેમાં હકીકત વિશેના કે વાક્યમાં આનંદ, શોક, આશ્ચર્ય કે હર્ષ જેવા ભાવ, કે જ્યાં કોઈ આનંદની વાત હોય, દુઃખની વાત હોય, શોક એટલે દુઃખની વાત, આશ્ચર્ય હોય, ઉલ્લાસ હોય, એક પ્રકારનો આપણે કહીએ ને એક્સાઇટમેન્ટ હોય, એ દર્શાવતો જે પ્રકાર છે ને ઉદ્ગાર વાક્ય છે। જેમ વિધાનમાં અંતે પૂર્ણ વિરામ હોય, પ્રશ્નાર્થમાં પ્રશ્નાર્થ ચિહ્ન હોય, એવી જ રીતે ઉદ્ગાર વાક્યમાં છેલ્લે અથવા તો વાક્યમાં ઉદ્ગાર સૂચક શબ્દ પછી ઉદ્ગાર ચિહ્ન આવેલું હોય છે। જેમ પ્રશ્ન સૂચક શબ્દો હતા, શું, કેમ, કેવી રીતે, ક્યારે, શા માટે, એમ ઉદ્ગાર સૂચક શબ્દો પણ છે, ઓહ, અરે, વાહ, શાબાશ,
કેવું, આ બધા વાક્યને અનુરૂપ તમે વાપરી શકો. આ ઉદ્ગાર સૂચક શબ્દો વપરાયો હોય એટલે વાક્ય છે એ ઉદ્ગાર વાચક બને છે. ઉદાહરણો જોઈએ. અરે આ શું થઈ ગયું? જુઓ તમે છેલ્લે ભલે પ્રશ્નાર્થ છે પણ વાક્યમાં ભાવ છે ને એ આશ્ચર્યનો છે કે આ શું થઈ ગયું, અચાનક કંઈક બની ગયું, નક્કી ન કર્યું હોય જોઈને આશ્ચર્ય થાય, નવાય લાગે, એટલે આશ્ચર્યનો ભાવ છે, ઉદ્ગારનો ભાવ છે, ઉદ્ગાર સૂચક શબ્દ છે ને ઉદ્ગાર ચિહ્ન છે. વાહ આજે બહુ મજા આવે, આનંદની એક હર્ષની વાત છે, એટલે ઉદ્ગાર વાચક. આ સ્ત્રીનું કેવું દુર્ભાગ્ય, દુઃખની વાત, દુઃખ વ્યક્ત કર્યું છે. તો જેમાં છેલ્લે ઉદ્ગાર ચિહ્નો હોય અને ઉદ્ગાર સૂચક શબ્દો હોય, આનંદ હર્ષ કે શોકની વાત કરેલી હોય એ ઉદ્ગાર વાક્ય છે. આ વિડીયોમાં આપણે પહેલા ત્રણ વાક્યો જોઈએ. વિધાન વાક્ય જેમાં હકીકતની સીધી સીધી વાત હોય, એક કરતા એક ક્રિયાપદ હોય, છેલ્લે પૂર્ણ વિરામ હોય. પ્રશ્નાર્થ જેમાં છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન હોય, પ્રશ્નો પૂછાયા હોય, પ્રશ્ન સૂચક શબ્દ હોય કે પ્રશ્ન પૂછવાનો ભાવ હોય. અને ઉદ્ગાર જેમાં આનંદ હર્ષ શોક કે ઉત્સાહની લાગણી હોય, ઉદ્ગાર વાચક શબ્દો હોય કે ઉદ્ગાર ચિહ્ન હોય. આગળના લેક્ચરમાં બાકીના જે ત્રણ પ્રકારો છે એ આપણે જોવાના છે. આભાર.